94.3 FM, जीना हो तो जियो दिल से। जिंदगी एक्सप्रेस में हूँ आरती 94.3 FM पर एक नवी बात लेने हूँ आवी गई छू। शुरू करता पहला तमने फेसबुक पर ना जिंदगी एक्सप्रेस ना पेज विषय याद करावी दो। आ पेज पर रोज तमे मारी साथे आ वार्ताओ विषय बात करी शको छो। हूँ रोज रोज जे वार्ताओ विषय लखू तमे जोई शको छो ने आ वार्ताओ यूट्यूब पर अपलोड थाय एनी लिंक्स पण फेसबुक ना जिंदगी एक्सप्रेस ना पेज पर थी मेळवी शको छो। आ पेज लाइक न कर्युं होय तो लाइक करी देजो। आजनी वार्ता छे इंडिया फेशन वीक D3। ग्लेमर वर्ल्ड नी राजधानी गणाता मुंबईनी 7 स्टार JW मेरियट नो गोल्डन हॉल, एंटरटेनमेंट जगत नी हूज हू कहवा एवी सेलिब्रिटीज एक पछी एक आवी रही छे। सांजना लगभग 7:30 थया छे। टेक्सटाइल इंडस्ट्रीजना मानधाताओ, फिल्म प्रोड्यूसर्स, डिरेक्टर्स, PR एजेंसीना क्रिएटिव हेड्स, फोटोग्राफर्स, एड गुरुस, कोण नथी आ गेस्ट लिस्टमां? वर्षनो एकमात्र प्रतिष्ठित फेशन शो छे जेनुं कोलेबोरेशन इंटरनेशनल कंपनी साथे छे। इंडिया फेशन वीक 3rd डे छे आजे। प्रतिष्ठित फेशन डिजाइनर्स ने सुपर मॉडलनुं डेडली कॉम्बिनेशन एक अठवाडिया सुधी सळंग थवानुं छे। अने आ बधानी वच्चे स्टेजनी पाछळ ऊभी छे निराली, पोताना वारानी राह जोती आपणी गुज्जू निराली। जिंदगी एक्सप्रेसमां 94.3 FM पर हूँ आरती, आज कही रही छूँ वार्ता इंडिया फेशन वीक D3। नानपणथी सपनू जोती निराली फेशन डिजाइनर बनवानुं। जुदा जुदा कपड़ा पहेरवानी शौकीन तो 6 महीनानी हती त्यारथी हती एवुं मम्मीनुं कहेवुं छे। नवो फ्रॉक जोयो नथी के लेवानी जीद करी नथी। लाड़की दीकरी एटले कपड़ानो ढगलो रहेतो। जन्मदिवस, नवो वर्ष, रक्षाबंधन के रिजल्ट, एने फक्त नवा नवा कपड़ा ज गमे। बार्बी डॉल माटे पण मम्मी पासे कपड़ा बनावडावे ने कम्प्यूटर पर 22 फेशन शोनी गेम रमे। कोईके नानपणमां कहेलुं वाक्य, आने तो फेशन डिजाइनर बनवानी जरूर छे, याद रही गयेलू 8 वर्षनी उमरे पण, ने पछी 18 वर्षनी उमरे सपनू घूंटाई घूंटाईने गाढ़ू थई गयेलू। फेशन डिजाइनर ज बनवू छे एवुं थई गयेलू। रितु बेरी के मनोज मल्होत्राने फॉलो करती, बानु अथैयानी लाइफ गोखी नाखेली ने वर्षाचे शू शू क्रांतिकारी फेरफारो कर्या એ યાદ રાખતી। પેરિસમાં બુટીક હોય એવા સપના સતત રહેતા એની મોટી કાળી આંખોમાં। 6 ફૂટ હાઈટ, પરફેક્ટ ફિગર, કાળી પણ ચમકતી ત્વચા, શેમ્પૂની એડમાં ચાલે એવા વાળ ને નજર હટી ન શકે એવું રણઝણતું હાસ્ય નિરાલી। જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી છું ને કહી રહી છું નિરાલીની વાત ઇન્ડિયા ફેશન વીક D3। નિરાલી બેકસ્ટેજમાં ઊભી હતી। એક પછી એક ટેકનિશિયન્સ આવીને બધું ચેક કરી રહ્યા હતા, સ્ટેજ, લાઇટ્સ, મ્યુઝિક, સેટિંગ્સ। તો મેકઅપ રૂમમાં અલગ માહોલ હતો, છેલ્લી ઘડીએ ધમાલ હોય એવી જ ધમાલ હતી। મેકઅપ, ડ્રેસીસ, ફૂટવેર, એક્સેસરીઝ, અવાજ અવાજ સંભળાઈ રહ્યા હતા ને અધાધલ ધમાલથી દૂર ઊભી રહીને નિરાલી શો પર ફોકસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી। 2 વર્ષ પહેલાં ધાર્યું નહોતું કે જે શોને અત્યાર સુધી ટીવી પર જોઈ જોઈને મોટી થઈ છે એ ફેશન વીકનો પોતે હિસ્સો બનશે। ઇન્ડિયા ફેશન વીક ચાલતું હોય એટલે ઘરમાં બધાનું આવી બને। એ અઠવાડિયું ટીવીના રિમોટનો કબજો નિરાલી પાસે જ રહે। કોઈએ કોઈ સિરિયલ કે મેચ જોવાની જીદ કરી હોય તો આવી જ બને ને, ને પોતે એકલી હોય તો આખો દિવસ ફેશન ટીવી જોયા કરે ને પછી એ જોઈને એમાંથી એકાદો ડ્રેસ સીવડાવીને કોલેજમાં પહેરે ને ફ્રેન્ડ્સના વખાણ સાંભળે ત્યારે એના સપના વધુ ઝડપથી દોડવાનો પ્રયત્ન કરે। જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી, આજે વાત કરી રહી છું ઇન્ડિયા ફેશન વીક D3। 18 વર્ષની હતી ને ઘરમાં કઝિનના લગ્ન લેવાયેલા। અચાનક જ નવા કપડાં તો જોઈએ જ, પણ તાત્કાલિક ખરીદી કરી શકાય એટલું બજેટ નહોતું ને સમય પણ નહોતો। મમ્મીએ સ્વાભાવિક જ નિરાલીને પૂછ્યું, હવે શું કરીશું નિરાલી? ને નિરાલીએ જૂના ફેશન મેગેઝિન્સ ઉથલાવ્યા, ટીવીમાં ભરપૂર સિરિયલ જોઈ નાખી ને આમ તેમ કરીને ઘરના કાયમી દરજીની સલાહથી જૂનીમાંથી નવી સાડી બનાવડાવી નાખી, સાથે કોન્ટ્રાસ્ટ બ્રોકેટનો બ્લાઉઝ। રણબીરે રોકસ્ટારમાં પહેરેલા કલરફુલ જબ્બા જેવો જબ્બો ભાઈ માટે સીવડાવ્યો ને સાવરિયામાં સોનમે પહેરેલા ડ્રેસ જેવો પોતાના માટે બનાવડાવી લીધો। લો, પ્રસંગમાં વટ પડી ગયો। નિરાલીનો તો ખાસ, એક તો ઊંચી ને ખૂબસૂરત, કંઈ પણ એને તો શોભી જ ઉઠે ને બીજું મમ્મીએ
પેટ ભરીને એના કરેલા વખાણ. નિરાલી આ 12th પછી નિફ્ટમાં એડમિશન લઈ જ લેશે ને મોટામાં મોટી ફેશન ડિઝાઇનર બની જ જશે એવું નક્કી કરી જ નાખ્યું બધાએ. નિરાલીએ તો આ જ ઈચ્છ્યું હતું. પછી શું થયું નિરાલીની લાઈફમાં? જિંદગી એક્સપ્રેસમાં 94.3 MFM પર હું છું આરતી. આજે કહી રહી છું નિરાલીની વાત. ઇન્ડિયા ફેશન વીક D3. નિફ્ટમાં એડમિશન ન મળ્યું તેથી શું? નિરાલીને વિશ્વાસ હતો પોતાની પર. ઘરના નાના મોટા પ્રસંગો, ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટી કે કોલેજના ફંક્શન્સ, નિરાલી ડ્રેસ ડિઝાઇન કરતીને વખણાતાય ખરા. પણ આગળ શું? એમ કે પપ્પા બુટીક ખોલવા ન દે ને નિરાલીને તો બુટીક સુધી સીમિત ક્યાં રહેવું હતું? ફેશન વીકમાં એના નામનો એક દિવસ હોય, મુંબઈ, દિલ્હી, પેરિસ, મિલાનમાં ક્લોધિંગ ચેઇન હોય એવું વિચારતી નિરાલીને બુટીક તો બહુ નાનો ને મામૂલી શબ્દ લાગે. નિરાલીએ અમદાવાદમાં થતા ફેશન શો માટે કોને મળવાનું ને શું કરવાનું એવું બધાને પૂછી રાખેલું. અચાનક જ તક મળી. નિરાલીની ફ્રેન્ડનો કઝિન એકાદા આવા ફેશન શોમાં ફોટોગ્રાફર હતો. એની ઓળખાણથી વાત જામે એમ હતી. કેટલીય માથાકૂટ પછી ફેશન શોની મુખ્ય વ્યક્તિને મળવાનું થયું, મિસ્ટર અટારીવાલા. શું કહો તમે એ વ્યક્તિને? ટેક્સટાઇલની સૂઝ એટલી, ફોટોગ્રાફીની એટલી, ટેકનિક્સની એટલી ને ફેશનની પણ એટલી. મિસ્ટર અટારીવાલા. જિંદગી એક્સપ્રેસમાં 94.3 MFM પર હું આરતી કહી રહી છું વાત. ઇન્ડિયા ફેશન વીક D3. નિરાલી માટે મિસ્ટર અટારીવાલાની હા ના બહુ મહત્વની હતી. પણ જી ભૂપડે તો ને, 50-55 વર્ષની ઉંમર હશે. સફેદ કાળા વાળ, રીમલેસ ગોલ્ડ ચશ્મા, પોલોનેક ટીશર્ટ, જીન્સ, બિડાયેલા હોઠ ને ચમકતી વેથક આંખો. નિરાલી થોથવાઈ ગઈ. એને વિશ્વાસ નહોતો પડતો કે સામે ધ મિસ્ટર અટારીવાલા છે. અટારીવાલાએ સીધું નિરાલીની આંખોમાં જોયું. યસ, એમણે પૂછ્યું. તતપપ કરતા કરતા નિરાલીએ પોતાની ઈચ્છા જાહેર કરી. ફેશન શોમાં પોતાની ડિઝાઇન રજૂ થાય, પોતાના ડ્રેસીસ રજૂ થાય એવી રિક્વેસ્ટ કરી ને પોતે ડિઝાઇન કરેલા ડ્રેસીસના ફોટોગ્રાફ્સ દેખાડ્યા. કેટલાક ફોટોગ્રાફ્સ તો નિરાલીએ પોતે જ પડાવેલા હતા પોતાના ડ્રેસ પહેરીને. સાથે લાવેલા સેમ્પલ કાઢીને બતાડ્યા. આખી એ વાતમાં માંડ 5 મિનિટ થઈ હશે, પણ નિરાલીને તો 50 મિનિટ થઈ હોય એમ લાગ્યું. મિસ્ટર અટારીવાલા એક શબ્દ પણ બોલતા નહોતા. બિડેલા હોઠે ફક્ત ફોટોગ્રાફ્સને ડ્રેસ જોવામાં બિઝી રહ્યા. એકાદ વાર ફોટોગ્રાફ્સ જોતા જોતા એમની આંખોમાં ચમક આવેલી. બસ, નિરાલી પોતાની વાત પૂરી કરીને રાહ જોઈ રહી મિસ્ટર અટારીવાલાના જવાબની. જિંદગી એક્સપ્રેસમાં 94.3 MFM પર હું છું આરતી. આજે કહી રહી છું વાત. ઇન્ડિયા ફેશન વીક D3. મિસ્ટર અટારીવાલાએ ડોકું ધોણાવ્યું, હાથમાં સિગાર લીધી, મોંમાં મૂકી, સળગાવી, ફરી ફોટોગ્રાફ્સ હાથમાં લીધા. એક કશ લીધો ઊંડો, ધુમાડો બહાર કાઢ્યો ને નિરાલીની સામે જોઈને પછી કહ્યું, સોરી. નિરાલીને કાનો પર વિશ્વાસ ન પડ્યો. જી? એટલું કહીને ઊભી રહી. મિસ્ટર અટારીવાલાએ ફોટોગ્રાફ્સ નિરાલીના હાથમાં મૂકતા ફરી કહ્યું, વર્ક હાર્ડ ડિયર. ઠીક છે ડિઝાઇનિંગ, પણ ફેશનની જે વાત આવે ત્યાં ટેક્સચર, શેડ્સ, લેટેસ્ટ ટ્રેન્ડ્સ બધું જ જોવું પડે. લોકલ માર્કેટ માટે ઠીક છે, બાકી ચાલે નહીં. નિરાલીને ધક્કો લાગ્યો. એના ડિઝાઇન કરેલા ડ્રેસીસ માટે ક્યારેય એણે આવું સાંભળ્યું નહોતું, ન ઘરમાં ન બહાર. પણ એ જ તો હતું જે મિસ્ટર અટારીવાલાને કહેવું હતું. અપ ટુ ધ માર્ક કહેવાય એવું કશું જ નહોતું એમાં. નિરાલીએ ચૂપચાપ ફોટોગ્રાફ્સ બેગમાં મૂક્યા ને માંડ માંડ ભીની આંખોએ થેન્ક્સ કહીને ચાલવા લાગી. કેબિનના બારણા સુધી પહોંચી હશે ને મિસ્ટર અટારીવાલાનો અવાજ સંભળાયો, એક મિનિટ. નિરાલી પાછળ ફરી ને પછી, સપના આપણે જોઈએ છીએ ને એને તૂટતા પણ આપણે જ જોવા પડે છે કમનસીબે. પણ પછી બહુ મોડે ખબર પડે છે કે એ સપનું આપણું હતું જ નહીં, કદાચ આપણા માટે હતું નહીં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 MFM પર હું આરતી કહી રહી છું વાત. ઇન્ડિયા ફેશન વીક D3. નિરાલી પાછળ ફરી. એની આંખોમાં હજુ પાણી તકતકી રહ્યા હતા. મિસ્ટર અટારીવાલાએ નિરાલીના ખભે હાથ મૂક્યો ને કહ્યું, એક વાત છે તારા ફોટોગ્રાફ્સમાં, તું અદ્ભુત લાગે છે. નિરાલીની આંખોમાં હવે આછી શંકા તરી આવી. એણે ખભા સંકોડ્યા.
મિસ્ટર અટારીવાલાના બીડેલા હોઠ પર સ્મિત દેખાયો. દૂર જઈને બારી પાસે ઊભા રહ્યા ને પછી બીજી સિગાર સળગાવતા બોલ્યા, ફેશન ડિઝાઇનર નહીં પણ તું ધારે તો મોડેલ થઈ શકે અને એ પણ સક્સેસફુલ. તારી હાઈટ, ફિગર, તારા ચહેરાની ખાસિયત મોડેલિંગ વર્લ્ડમાં ખળભળાટ મચાવી દે તેવા છે. નિરાલીને વિશ્વાસ ન પડ્યો. પોતે મોડેલ? બધા તો એવું જ કહેતા આવ્યા છે કે બહુ ઊંચી છે, પાતળી છે, કાળી છે. કોઈ સારી રીતે કહે તો શ્યામ વર્ણની, પણ મોડેલ? એ જ તો હતું. મિસ્ટર અટારીવાલાની દ્રષ્ટિએ નિરાલીની ડિઝાઇનિંગની સેન્સ ઠીકઠાક છે, પણ મોડેલ તરીકે સુપર મોડેલ બની શકે એમ છે. પહેલાં તો નિરાલી કચવાઈ, કોઈના ડિઝાઇન કરેલા ડ્રેસીસ શું કામ પહેરું, પણ પછી માની ગઈ અને નાના મોટા મોડેલિંગ પછી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે, પહેલો જ ઇન્ડિયા ફેશન વીકનો. ને આજે ત્રીજા દિવસે નિરાલી શેઠ આ ફેશન શોની શો સ્ટોપર છે. વિંગમાં ઊભા ઊભા નિરાલીની નજર ખૂણામાં રહેલા મિસ્ટર અટારીવાલા પર પડી. નિરાલીની સામે જોઈને એમણે થમ્સ અપની સાઇન કરી ને મ્યુઝિક શરૂ થયું. નિરાલીના નામની અનાઉન્સમેન્ટ થઈ ને નિરાલી સ્ટેજ પર જવા ને ત્યાંથી નવા સપનાની પાંખે ઉડવા તૈયાર થઈ ગઈ. આ હતી આજની વાર્તા, ઇન્ડિયા ફેશન વીક ડે 3. 94.3 MyFM, जीना हो तो जियो दिल से.